नमस्कार, आप सौનું સ્વાગત છે રિયલ સમાચારમાં. સમાચારોની શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી. મોટા વરાછાથી નાના વરાછા વચ્ચે તાપી નદી પર વધુ એક બ્રિજ બનાવાશે. રૂપિયા 5 લાખની લાંચના કેસમાં ભાજપની મહિલા કોર્પોરેટર મીના રાઠોડની ધરપકડ. આ વખતે વધુ સંપત્તિ અંગે થશે તપાસ. સચિન એસજીઝેડમાં નીરવ મોદીના ડાયમંડ યુનિટમાં કામ કરતા 2200 કર્મચારી બેકાર થયા. લાલ દરવાજા ખાતે ક્રિકેટ મેચ પર સટ્ટો રમાનારા ઝડપાયા. સુરત મેરેથોન માટે વડાપ્રધાન મોદી પધારશે. અલગ અલગ રસ્તા બંધ કરવા જાહેરનામું. અને અમરોલી પોલીસે દરોડા પાડતા જુગાર્યા ત્રીજા માળેથી કૂદી રાહદારી પર પડ્યો. સમાચાર વિગતે. શહેરના મોટા વરાછા અમરોલીથી પૂર્ણા કુંભારિયા નાના વરાછા વિસ્તારને જોડતા કલાકુંજ ખાડીને પણ આવરી લેતા વિશિષ્ટ પ્રકારના બ્રિજને સુરત મહાનગરપાલિકાના શાસકોએ સ્થાયી સમિતિમાં ગુરુવારે મંજૂરી આપી હતી. આશરે 3.5 કિલોમીટર લાંબો આ બ્રિજ 168 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરાશે. આ બ્રિજની વિશેષતા એ હશે કે તાપી બ્રિજ ઉપરાંત ખાડી બ્રિજ અને ફ્લાયઓવર એમ ત્રણેય પ્રકારનો બ્રિજ પણ હશે. આ બ્રિજ બનતા મોટા વરાછા નાના વરાછા વિસ્તારના 7.5 લાખ લોકોને ટ્રાફિકમાંથી રાહત મળશે. મહાનગરપાલિકાની બજેટની સામાન્ય સભામાં સૌરાષ્ટ્રવાસી વિસ્તાર એવા વરાછામાં કોઈ મોટા પ્રોજેક્ટ થતા નથી તેવા આક્ષેપ સાથે વિપક્ષી સભ્યો દ્વારા ભાજપ શાસકો પર પ્રહારો કરવામાં આવ્યા હતા અને આ બ્રિજનો ઉલ્લેખ કરીને તાકીદે આ પ્રોજેક્ટ શરૂ કરવા હિમાયત કરી હતી. તો ભાજપના કોર્પોરેટરોએ પણ આ બ્રિજ માટે ભલામણ કરતા સ્થાયી સમિતિમાં આ બ્રિજના 131 કરોડના અંદાજોથી 28% ઊંચા ભાવના સૌથી લોએસ્ટ એજન્સી વિજય મિસ્ત્રીના 167 કરોડના ટેન્ડરને મંજૂરી આપી દેવામાં આવી હતી. સ્થાયી સમિતિના ચેરમેન રાજેશ દેસાઈએ જણાવ્યું હતું કે આ બ્રિજ સુરતીઓ માટે નજરાણું બની રહેશે. પર્વત ગોડાદરા વિસ્તારમાં વોર્ડ નંબર 25ના ભાજપની મહિલા નગરસેવક મીના રાઠોડ, પતિ દિનેશ રાઠોડ તથા વચેટિયા હરીશભાઈ નારાયણભાઈની રૂપિયા 5 લાખની લાંચની માંગણી તથા સ્વીકારવાના એક કિસ્સામાં એસબીઆઈએ મોડી રાત્રે ધરપકડ કરી હતી. જોકે આ વાત વાયુવેગે શહેર આખામાં પ્રસરી જતા શહેર ભાજપ પ્રમુખ નીતિનભાઈ બજાવાલાએ તાકીદની અસરથી કોર્પોરેટર મીના રાઠોડ અને તેમના પતિ દિનેશ રાઠોડને પક્ષમાંથી ખસેડી મૂક્યા હતા. શુક્રવારે સાંજે 5 કલાકે ત્રણેય આરોપીઓને સેશન કોર્ટમાં રજૂ કરી 5 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવશે એવું એસબીના ડીવાયએસપી આરએસ પટેલે જણાવ્યું હતું કે ગોડાદરા વિસ્તારમાં એક મિલકતદારે બાંધકામ કર્યું હતું. આ ગેરકાયદેસર બાંધકામ હવેથી મહાનગરપાલિકાના લિંબાયત ઝોનના અધિકારીઓ દ્વારા તેનું ડિમોલિશન કરી નાખવામાં આવ્યું હતું. એક વખત ડિમોલિશન થઈ ગયા બાદ બીજી વખત ડિમોલિશન નહીં થાય તે માટે મિલકતદાર લિંબાયત ઝોનમાં જઈને મળ્યા હતા, જ્યાં પૂછપરછ દરમિયાન તેઓ ભાજપના સ્થાનિક મહિલા કોર્પોરેટર મીનાબેન રાઠોડને મળ્યા હતા અને બાંધકામ કરવાની મંજૂરી તેમજ બીજી વાર ડિમોલિશન ન થાય તે માટે મદદ કરવાની વાત કરતા મીના રાઠોડે રૂપિયા 5 લાખની માંગણી કરી હતી અને નહીં મળે તો ફરી ડિમોલિશન કરવાની ધમકી આપી હતી. ત્યારબાદ ગભરાઈ ગયેલા મિલકતદારે એસબીના ફરિયાદ કરતા ગત રાતે તેમને છટકો ગોઠવી ગોડાદરા દેવધ રોડ પર રૂપસાગર સોસાયટી પાસે રૂપિયા 5 લાખ લેતા મીના રાઠોડ અને પતિ દિનેશ રાઠોડ તથા હરીશ વાઘમણીને રંગે હાથ ઝડપી લીધા હતા. એસબીના અધિકારીઓએ વહેલી સવારે 4:15 વાગે ધરપકડ કરી હતી અને વધુ તપાસ હાથ ધરી છે. આર એસ પટેલ, આસિસ્ટન્ટ ડાયરેક્ટર એન્ટી કરપ્શન વિભાગ સુરત યુનિટ સુરત. હવે ગઈકાલનો જે બનાવ છે એમાં એવું છે કે કોર્પોરેટર મીનાબેન દિનેશભાઈ રાઠોડ હતા, એમને એક ફરિયાદી પાસેથી કન્સ્ટ્રક્શન થયેલું હતું, કોર્પોરેશન ડિમોલેશન કરેલું, એ બાબતે એ લોકોએ કોર્પોરેટરનો સંપર્ક કરેલો તો કોર્પોરેટરે મદદ કરવા પેટે 5 લાખની માગણી કરેલી. એમના ઘરવાળો બી એમાં સામેલ હતો. એટલે ફરિયાદીએ એન્ટી કરપ્શન વિભાગનો સંપર્ક કર્યો અને ટ્રેપનું નવસારીના એન્ટી કરપ્શન વિભાગના પીઆઈ સીએમ જાડેજા સાહેબે આખું આયોજન એનું ટ્રેપનું ગોઠવણ કરેલી અને ફરિયાદી પાસેથી પૈસા લેતો કોર્પોરેટરના પતિ દિનેશભાઈ તથા એમની સાથે બીજો એક વ્યક્તિ હરેશભાઈ એ બંને જણા રેડ હેન્ડેડ પૈસા લેતા પકડાયા હતા. ત્યારબાદ મીનાબેનના ઘરની ઝડતી પણ તાત્કાલિક શરૂ કરેલી. ઝડતી દરમિયાન પૂરી થયા બાદ પછી એ મીનાબેનને પણ રાત્રે એરેસ્ટ કરી લીધેલા. આ બાબતે ગુનો દાખલ થયેલ છે.
અને આગળની તપાસ ચાલુ છે. એમની અપ્રમાણસર મિલકત બાબતની બી તપાસ થશે અને આ ગુનામાં બી ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. ભ્રષ્ટાચાર નાબૂદ કરવા માટે એન્ટી કરપ્શન વિભાગમાં બહુ સરસ વ્યવસ્થા કરેલી છે. અમારી જે વડી કચેરી છે, ડાયરેક્ટર સાહેબની કચેરી, ત્યાં 1064 ટોલ ફ્રી નંબર છે. ત્યાં કોઈ પણ વ્યક્તિ ફોન કરી શકે. ફોન 24 કલાક એ ટોલ ફ્રી નંબર ચાલુ હોય છે. કોઈ પણ વ્યક્તિ જો ભ્રષ્ટાચાર ચાલતો હોય અથવા તો એની પાસેથી કોઈ અરજદાર પાસેથી પૈસાની માગણી થતી હોય તો એ વ્યક્તિ ત્યાં ફોન કરી શકે. ત્યાંથી જે તે વિભાગમાં ફોન આવે અને જો કોઈ જે અરજદાર હોય એની પાસે ભાડાના પૈસા ના હોય તો અહીંથી પોલીસ ઇન્સ્પેક્ટર ACBના એની ફોન કરી એની પાસે જાય છે અને એ સત્યતા ચકાસી અને આ ટ્રેપનું આયોજન કરે છે. એટલે બહુ સરસ વ્યવસ્થા ACBમાં થયેલી છે. એટલે કોઈ પણ વ્યક્તિ 1064 ઉપર ફોન કરે તો એનું 6 સુધી લાયઝન બી એન્ટી કરપ્શન વિભાગ કરે છે. બીજું, કોઈ પણ વ્યક્તિ ફરિયાદી હોય, જે એન્ટી કરપ્શન વિભાગમાં ફરિયાદી હોય, એનું દર મહિને અમે ફોન કરી પૂછીએ છીએ કે ભાઈ એમને કોઈ તકલીફ છે, અને એનું જે કામ છે કાયદેસરનું, એ કાયદેસરનું કામ બી એન્ટી કરપ્શન વિભાગ લાયઝન કરે છે. સચિનના સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં નીરવ મોદીની ફાયર સ્ટારની 5 કંપની આવેલી છે. PNB સાથે કૌભાંડ બાદ CBI, ED અને આવકવેરા વિભાગના અધિકારી દ્વારા આ કંપનીની ફેક્ટરી પર દરોડા કાર્યવાહી કરીને સીલ મારી દેવાયા છે. આ સાથે જ કંપનીના સુરતની બેંકોમાં આવેલા 5 ખાતા પણ સીઝ કરી દેવાયા છે, જેથી સેઝ ખાતેના મોદીના યુનિટોમાં કામ કરતા 2200 કર્મચારીઓ બેરોજગાર થયા છે. છેલ્લા 2 અઠવાડિયાથી તેઓને કામ મળ્યું નથી. વળી મોદીનું ભવિષ્ય નક્કી નહીં હોય આ કર્મચારીઓ સામે રોજગારીનો પ્રશ્ન ઊભો થયો છે, જ્યારે 2200 પૈકી 100 જેટલા કર્મચારી સેઝ પર ભેગા થયા હતા. મોદીની ફાયર સ્ટાર કંપનીમાં જ્વેલરી પોલીસનું કામ કરતા કર્મચારીઓ કહ્યું કે દરોડા કાર્યવાહીને પગલે મેનેજર પણ ભાગી છૂટ્યા છે, જેના પગલે ગયા મહિનાનો પગાર થયો નથી, 2 મહિનાનો પગાર અટકી પડ્યો છે. સરકાર મોદીના બેંક એકાઉન્ટ ખોલી અમને પગાર આપી દે તેવી માંગ આ કર્મચારીઓએ કરી રહ્યા છે. नहीं कहना चाहते कि हमारा कंपनी चालू होना चाहिए, क्योंकि वही हमारे अन्नदाता थे, उन पे ही हम लोग ने सब किया है. नीरव सर को ये रिक्वेस्ट है कि जल्द से जल्द चालू हो जाए, नहीं तो हमारा बहुत खाने पीने का वादा हो जाएगा. डायमंड डिपार्टमेंट में अकाउंटेंट हूँ सर मैं, प्लीज़. बहुत समस्या है सर, घर चलाने में तो अभी दिमाग ही नहीं काम कर रहा है, ऐसा समस्या है. घर कैसा चलेगा वही सोचा जा रहा है, रोज का झगड़ा होता है, फिर क्या करें. दिमाग जॉब ही नहीं मिल रहा है, किधर भी जाएंगे तो कम सैलरी में थोड़ी काम करेंगे. हम लोग आता है ना कम, इतना काम टाइम दे के हम लोग कम सैलरी में कैसा काम करे. कम में थोड़ी घर चलता है सर. आजकल के महंगाई के जमाने में हम लोग घर कैसे चलाएंगे. सरकार के बारे में तो सोचना चाहिए ना कि हम लोग के बारे में, हम लोग का क्या होगा आगे जाके. उनको थोड़ी, उनका तो खाली जवाब देना है, ये करो वो करो, लेकिन घर तो हम लोग को चलाना है ना. हम लोग को तो मौत का बारी आ गया है सर. प्लीज करके यही रिक्वेस्ट है मेरी कि कंपनी जल्दी से चालू हो जाए. લાલ દરવાજા વિસ્તારના એક મકાનમાં કેટલાક યુવાનો ક્રિકેટનો સટ્ટો રમાડતા હોવાની બાતમીના આધારે મેધરપુરા પોલીસે દરોડો પાડી ત્યાંથી 3 પકડી પાડ્યા છે, જેમાંથી એક જૂનો ખેલાડી છે. એટલે કે અગાઉ 3 વખત આ જ ગુનામાં તે પકડાઈ ચૂક્યો છે. 3 પાસેથી પોલીસે રોકડા રૂપિયા 83,290, રૂપિયા 62,200ની કિંમતના 18 મોબાઈલ ફોન સાથે કુલ રૂપિયા 204,990નો મુદ્દામાલ કબજે કર્યો હતો. મેધરપુરા પોલીસની ટીમે બાતમીના આધારે મુરલી ફ્લેટ બંદુકરાના નાકે લાલ દરવાજા ખાતે છાપો માર્યો હતો, જ્યાં ભારત દક્ષિણ આફ્રિકાની 2020 મેચ પર સટ્ટો રમાડનાર કલ્પેશ સેવંતીલાલ દોશી, કલ્પેશ હસમુખભાઈ દેહોરા અને રાજુ મોહનભાઈ પટેલ પણ પકડી પાડ્યા હતા. પકડાયેલા 3 પાસેથી રોકડા રૂપિયા 83,290 અને રૂપિયા 62,200ની કિંમતના મોબાઈલ 18, લેપટોપ LED મળી કુલ રૂપિયા 204,990ની મત્તા કબજે કરી હતી. તપાસનીશ અધિકારી PSI JP ગુપ્તાએ કહ્યું હતું કે જે સ્થળે ક્રિકેટનો સટ્ટો રમાડતો હતો તે મકાન રાજુએ ભાડેથી રાખ્યું છે, જ્યાં કલ્પેશ અને કમલેશ પહોંચી ગયા હતા અને સટ્ટો રમાડવાનું શરૂ કર્યું હતું. સુરતમાં આગામી રવિવારે યોજાનારી રન ફોર ન્યૂ ઇન્ડિયા નાઇટ મેરેથોનને વડાપ્રધાન નરેન્દ્ર મોદી લીલી ઝંડી બતાવવાના હોવાથી પોલીસ તંત્ર હરકતમાં આવી ગયું છે. પોલીસ કમિશનર દ્વારા આજે જાહેરનામું પ્રસિદ્ધ કરી ચારેય પ્રકારનો મેરેથોન રૂટ જાહેર કર્યો હતો, ઉપરાંત ખાનગી વાહનો માટેના પણ અલગ અલગ રૂટ પણ જાહેર કર્યા હતા. પોલીસ કમિશનર દ્વારા જાહેર કરાયેલા જાહેરનામામાં આગામી રવિવારે સાંજે 5 વાગ્યાથી મેરેથોન દોડ પૂરી થયા સુધી 8 વાગ્યાથી હેડક્વાર્ટરથી પાલે પોઈન્ટ બ્રિજ
एसवी एनआईटी कॉलेज सर्कल थी पीपलोद कारगिल चौक राहुल राज मूल सर्कल मगदलावाय जंक्शन અને એસકે નગર ચાર રસ્તા મગદલાવાય જંકશન થી ઉધના મગદલા રોડ ઉપર તેમજ વેસુ ચાર રસ્તા યુનિવર્સિટી સુધીના બંને તરફના મેઇન રોડ પર તમામ પ્રકારના વાહનો પર પ્રતિબંધ દર્શાવી દેવામાં આવ્યો છે। આ સેવાના રોડ તથા અઠવાથી પીપળોદ સુધીની સર્વિસનો ઉપયોગ કરી શકાશે। અમરોલી પોલીસની ટીમ મોડી સાંજે અમરોલી ગામમાં આવેલી હેમ રેસિડેન્સીમાં રેડ કરવા ગઈ હતી। પોલીસને બાતમી મળી હતી કે ત્રીજા માળે એક રૂમમાં કેટલાક શખ્સો જુગાર રમી રહ્યા છે। રેડ કરવા પહોંચેલી પોલીસે જે રૂમમાં જુગાર રમાઈ રહ્યો હતો તેવી બાતમી હતી। તે જગ્યાએ પોલીસ પહોંચી તો ત્યાં તાળું જોવા મળ્યું હતું, જોકે અંદરથી વાતચીતનો અવાજ આવી રહ્યો હોય જેથી પોલીસને આખી વાત સમજમાં આવી હતી। પોલીસે દરવાજો ખખડાવવાનું શરૂ કરતા અંદર નાસભાગ મચી ગઈ હતી। પોલીસ ત્રાટકી હોવાની ખબર પડતા ત્રીજા માળેથી જુગારીઓ પૈકી શૈલેષ પટેલ નામના એક યુવાને નીચે કૂદકો લગાવ્યો હતો। જમીન ઉપર સીધો પડવાને બદલે આ શખ્સ નીચેથી પસાર થઈ રહેલા ઇરફાન શેખ નામના મજૂર ઉપર જઈને પડ્યો હતો। બીજા માળેથી નીચે પડતા કૂદનાર શખ્સને તો ઈજા થઈ હતી, પરંતુ તેની ઉપર પડ્યો તેને પણ ઈજા થતાં અહીં લોકોનું ટોળું ભેગું થઈ ગયું હતું। બીજી તરફ બારીની સ્લાઇડિંગ ખડેલી કેટલાક જુગારીઓ ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા, જ્યારે બેને પોલીસે પકડી લીધા હતા। પરંતુ અફરાતફરી વચ્ચે નીચે પડેલા બંને યુવાનોની ગંભીર ઈજાને પોલીસે રેડ કરવા પહોંચેલી પોલીસ માટે મુશ્કેલી સર્જી હતી। ટોળામાં પોલીસ પ્રત્યે આક્રોશ જોવા મળતા ટોળાએ હુર્યો બોલાવવાનો શરૂ કર્યો હતો। બહાર નીકળવામાં જોખમ જણાય આવતા જે રૂમમાંથી જુગારીઓ પકડાયા હતા ત્યાં જ પુરાઈને રહેવાની ફરજ પડી હતી। દરમિયાન પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને મદદ માંગવામાં આવતા અમરોલી તથા નજીકના પોલીસ મથક ઉપરાંત બ્રાન્ચની ટીમ પણ ત્યાં પહોંચી ગઈ હતી। પોલીસનો જંગી કાફલો ત્યાં ઘસી આવ્યો હતો અને લોકોને સમજાવી ટોળાનો રોષ શાંત પાડ્યો હતો। શહેરના વરાછા લંબે હનુમાન રોડ પર રાજકીય કિનાખોરી રાખીને કેટલીક મિલકતોમાં ડિમોલેશન કરવામાં આવતા મામલો ગરમાયો છે, તેમજ ભાજપના જે કોર્પોરેટર સામે સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। વરાછા ઝોન પાસેથી મળતી વિગતો અનુસાર સુરત શહેરના વરાછા લંબે હનુમાન રોડ પર આવેલા એફિલ ટાવર બિલ્ડિંગનું પાર્કિંગ ખુલ્લું કરાવવાના બહાને લાઇન દોરીનો એકાએક અમલ કરવામાં આવ્યો હતો। દમણ વિભાગના સ્ટાફ દ્વારા એફિલ ટાવર ખાતે આવેલા કે પ્રકાશ જ્વેલર્સના શોરૂમનો કેટલોક ભાગ તોડી પાડવામાં આવ્યો હતો। ઉપરાંત નજીકમાં આવેલા કિરણ ડાયમંડ ફેક્ટરીના દરવાજા પાસેના કોર્ટનો ભાગ લાઇન દોરીમાં આવતો હોવાનું જણાવી અને કોર્ટમાં ગાબડા પાડ્યા હતા। કે પ્રકાશ જ્વેલર્સના સંચાલકોએ એવું જણાવ્યું હતું કે મહાનગરપાલિકા દ્વારા કોઈ પણ પ્રકારની નોટિસ આપ્યા વગર તેમના શોરૂમમાં આડેધડ ડિમોલેશન કરવામાં આવ્યું છે। જોકે હાલમાં સમગ્ર શહેરમાં તમામ ઝોનના સ્ટાફ દ્વારા પાર્કિંગ ખુલ્લા કરાવવાના મામલે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે અને જે માર્ગો ઉપર બિલ્ડિંગોમાં ગેરકાયદેસર રીતે પાર્કિંગ કવર કરવામાં આવ્યા છે તેમાં તમામ સ્થળો પર ડિમોલેશન કરવામાં આવશે। લંબે હનુમાન રોડ ઉપર આજે કરવામાં આવેલી ડિમોલેશનની કાર્યવાહી રાજકારણ પ્રેરિત હોવાના આરોપ પણ મૂકવામાં આવી રહ્યા છે। કડીવાળા પોઈન્ટથી સોસુ સર્કલ તરફ જતા કડીવાળા ચાર રસ્તાની સામે ફરજ બજાવતા ટીઆરબી જવાને રિક્ષા ચાલકોએ માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જેમાં ખટોદરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। ડિંડોલી મોરિયાનગરની પાછળ મોદી સાથે 3ના પ્લોટ નંબર 35 ખાતે રહેતા 22 વર્ષીય રોહિત કાશીનાથ બિહારી ટીઆરબી જવાન તરીકે નોકરી બજાવે છે। ગત રોજે સાંજના કડીવાલા પોઈન્ટથી સોસુ સર્કલ તરફ જતા કડીવાળા ચાર રસ્તાની સામે રોહિત ફરજ પર હતો। દરમિયાન રિક્ષા નંબર GJ5AY 6970ના ચાલકે તથા બીજા બે ત્રણ રિક્ષા ચાલકોએ આવી રોહિત પર હુમલો કર્યો હતો, તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જે બાબતે રોહિતે ગુનો નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે।
ઉકાઈના જમણા કાંઠાથી નહેરને રિપેરિંગ માટે 65 દિવસ સુધીની મુદત હતી, ત્યારબાદ છેલ્લા 10 દિવસથી પાણી છોડવામાં આવ્યું છે, પરંતુ કાંઠા વિસ્તારની તમામ નાની નહેરો સુધી પાણી ન પહોંચતા ખેડૂત સમાજ દ્વારા સિંચાઈ વિભાગના અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી. ખેડૂત સમાજ ગુજરાતના બેનર હેઠળ આજે દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના અગ્રણી દ્વારા સિંચાઈ વર્તુળ અઠવાલાઈન્સ ખાતે અધિક્ષક ઇજનેરને મળીને નહેરમાં પાણી છોડવા માટે રજૂઆત કરવામાં આવી હતી. ખેડૂત અગ્રણી જયેશ પટેલના જણાવ્યા અનુસાર ઉકાઈ જમણા કાંઠા નહેરના રિપેરિંગ માટે છેલ્લા 2 મહિનાથી પાણી છોડવાની કામગીરી બંધ હતી. નહેરમાં રિપેરિંગ કાર્ય પૂર્ણ થયા બાદ છેલ્લા 10 દિવસથી જમણા કાંઠા નહેરમાં પાણી છોડવામાં આવી રહ્યું છે, પરંતુ કાંઠા વિસ્તારની તમામ નાની નહેરો સુધી પાણી ન પહોંચતા ખેડૂતોના ઊભા પાકને ભારે નુકસાન થઈ રહ્યું છે. જેથી ખેડૂતોએ વધુમાં જણાવ્યું હતું કે હાલમાં જે પાણી છોડાય છે તેની માત્રા વધારવામાં આવે અને વધુ દિવસ સુધી પાણી છોડાય તો કાંઠા વિસ્તારના ખેડૂતોના ખેતર સુધી પાણી પહોંચી શકશે. ખેડૂત સમાજની આગેવાની હેઠળ મોટી સંખ્યામાં ખેડૂતો સિંચાઈ વર્તુળ કાર્યાલય ખાતે હાજર રહ્યા હતા અને ખેડૂતોનો હિત જળવાઈ રહે તે માટે નહેરમાં વધુ માત્રામાં વધુ દિવસ સુધી પાણી છોડવાની શાંતિપૂર્વક રજૂઆત કરવામાં આવી હતી. સમગ્ર ઉકાઈ કમાન એરિયાની નહેરોમાં નવીનીકરણ કરવામાં આવ્યું, ત્યાર પછી 13મી તારીખે આ નહેરોમાં સિંચાઈ વિભાગ તરફથી પાણી છોડવામાં આવ્યું. આજે લગભગ 10 દિવસ થયા પછી પણ ખાસ કરીને કાંઠા વિસ્તારના 20 ગામોમાં 15,000થી પણ વધારે એકર જમીનોમાં ખેતરોમાં પાણી નથી. જે રીતે સરકારશ્રી તરફથી જે જણાવવામાં આવી રહ્યું હતું કે નહેરોની કેપેસિટી વધારવાની નવીનીકરણ કરવાથી કૃષક કેપેસિટી વધશે, પણ જે રીતે 10 દિવસનો અમારો અનુભવ છે લગભગ 300-400 ક્યુસેક પાણી ઓછું આવી રહ્યું છે અને નહેરોની ગુણવત્તા પણ એટલી સારી બની નથી, એટલે ખેડૂત આલમમાં નિરાશા છે. લગભગ 15,000 એકર જમીનમાં હાલમાં પાણી નથી મળી રહ્યું. લગભગ 20 ગામોના લગભગ 3,000-4,000 ખેડૂતો આજે સરકારે ખેડૂતોને પાણી આપી નથી રહી તેની સામે અમારો વિરોધ છે. આજે અમારી વ્યથા જણાવવા અમે અધિક્ષકને જણાવવા આવી રહ્યા છે અને આવનાર દિવસોમાં જો ખેતરોમાં પાણી ન આવશે તો મક્કમ ગતિએ અમે આંદોલન કરવા જઈ રહ્યા છીએ. નોકરાણી રોકડા રૂપિયા 2 લાખ અને સોનાના દાગીના હીરાના પેકેટ મળી કુલ રૂપિયા 11,10,000ની મત્તા ચોરી કરી ગયાની ફરિયાદ ફ્લેટ માલિકે નોંધાવી હતી. ઉમરા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ જૂના ઉમરા જકાતનાકા અનમોલ કોમ્પ્લેક્ષ ફ્લેટ નંબર 504માં રહેતા વેપારી કીર્તિકુમાર શાહે નોકરાણી યોગિનીબેન કિરીટભાઈ ભટ્ટ વિરુદ્ધ ફરિયાદ આપી હતી. આરોપી નોકરાણી યોગિનીબેને ફરિયાદના ફ્લેટમાંથી સોનાની લગડી કિંમત રૂપિયા 3 લાખ, 3 હીરાના પેકેટ કિંમત રૂપિયા 6,10,000 રોકડા અને 2 લાખ મળી કુલ રૂપિયા 11,10,000ની ચોરી કરી ગઈ હતી. ઉમરા પોલીસે નોકર ચોરીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. કીર્તિભાઈ શાહ 504 અનમોલ કોમ્પ્લેક્સ પાલે પોઈન્ટ. મારા ઘરે 11-1 લાખની લગભગ ચોરી કબાટમાં થયેલી હતી. એ ચોરીમાં મારા ત્યાં એક રસોઈ કરતા બેન યોગીબેન કિરીટભાઈ ભટ્ટ એ મારા ત્યાં 7 મહિનાથી કામ કરે છે અને જ્યારે આ ચોરીનું મને 7 તારીખે ખબર પડી અને ત્યારે એમ લાગ્યું કે મારા ઘરમાં 5 વ્યક્તિ સુધી છઠ્ઠીકો હતી નહીં, દીકરો વહુ હું અને મારી દીકરી શકો હતું નહીં, ત્યારે પાકી શંકાથી કે આ ચોરી આ બેને કરી હશે અને એ ચોરીના મને ડાઉટ લાગ્યો. એમના ઘરે તપાસ કરતા એમને એ ઘરે જ હતા અને એ બહાર હતા અને ખોટું બોલ્યા, એટલે મને ડાઉટ ગયો કે આ બેને ચોરી કરી હશે. એટલે મેં ઉમરા પોલીસની અંદર આ બેનની વિરુદ્ધ એક ફરિયાદ આપી છે અને ઉમરા પોલીસ પીઆઈ ત્યાં તપાસ કરી છે અને મને ખાતરી છે કે આ બેને ચોરી કરી હશે અને પોલીસ ડિપાર્ટમેન્ટ આ ચોરીને 100% પકડશે એવો મને વિશ્વાસ છે. મારે લગભગ 19 કેર જેવો તૈયાર માલ છે દાગીનાનો, એ લગભગ 6,50,000 માલ છે. એક લગડી સોનાની લગભગ 3 લાખની છે અને 2 લાખ રૂપિયા રોકડા, એમ ટોટલ 11,10,000ની ચોરી મારા ત્યાં થયેલી છે. રૂપિયા 19,66,000ની કિંમતનો કાપડનો જથ્થો ખરીદી પેમેન્ટ નહીં ચૂકવનાર 2 વેપારી સામે સલાબતપુરા પોલીસ સ્ટેશને ફરિયાદ થઈ હતી. સાડીના વેપારી કલ્પેશ વિજય સાખલાએ આરોપી સત્વીરસિંહ વિરુદ્ધ ફરિયાદ આપી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપી સત્વીરસિંહે દલાલ વેપારી તરીકે ઓળખ આપી ફરિયાદી પાસેથી કુલ રૂપિયા 19,66,000ની કિંમતનો કાપડનો જથ્થો ખરીદ્યો હતો, જેમાં યુપીના ઓમિત પાલસિંહ નામના બિલો પણ બનાવ્યા હતા. આ માલના 8 દિન સુધી પૈસા નહીં ચૂકવી વિશ્વાસઘાત કર્યો હતો. આ અંગે સલાબતપુરા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
મોજશોખ અને વટ પાડવા માટે પિસ્તોલ અને છરા સહિતના ઘાતક હથિયારો સાથે બેરીટા ગુનેગારો ઝડપાયા હતા. બાતમીના આધારે નાઇટ પેટ્રોલિંગ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચે બંને આરોપીને ઝડપી પાડ્યા હતા. સાથે તેમની પાસેથી ઘાતક હથિયારો મેળવીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે બેગમપુરા પાદની ગરવાડ લતા હાઉસની સામે રોડ ઉપરથી મોહમ્મદ સુફિયાન ઉર્ફે સાગર ખાલિદ શેખ, બેગમપુરા વિરમગામી મહોલ્લો મોહમ્મદ સાકિર મોહમ્મદ શકીલ શેખ અને બેગમપુરા વિરમગામી મહોલ્લો સલાબતપુરાને પોલીસે ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી બંદૂક, કાર્ટીસ, છરા, ગુપ્તી સહિત 3 નંગ મોબાઈલ કબજે કરી 78,000 નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. બંને આરોપી હથિયારો ગુનાહિત પ્રવૃત્તિમાં પોતાના અંગત ઉપયોગ માટે લાવેલા હોવાનું જણાવ્યું હતું. આરોપી મોહમ્મદ સાકિર અગાઉ ઉમરા પોલીસ સ્ટેશનમાં ચેઇન સેટિંગના ગુનામાં તથા માધેપુરા પોલીસ સ્ટેશન તથા સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં મારામારીના ગુનામાં પકડાયો હતો. ચોક ગાંધીબાગ નજીક વર્ષોથી દર શનિવારે ભરાતી બજારને બંધ કરવાની માંગ સાથે એક એડવોકેટ દ્વારા પોલીસ કમિશનર અને મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. ચોક ગાંધીબાગની પાછળ તાપી કિનારા પર દર શુક્રવારની રાત્રિથી માંડી શનિવારની સાંજ સુધી બજાર ભરાય છે. વર્ષોથી ભરાતી આ બજારને શનિવાર બજાર તરીકે ઓળખવામાં આવે છે, ત્યારે આ બજારમાં આવતા લોકોના ખિસ્સા કપાવવા, મોબાઈલ ચોરવાની ઘટના બનતી હોય છે, તેમજ લોકોના ઘસારાને પગલે ટ્રાફિક જામ પણ થાય છે, જેને પગલે આ બજારને કાયમ માટે બંધ કરી થતું ઘર્ષણ અટકાવવાની માંગ સાથે મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનર સહિતના અધિકારીઓને એડવોકેટ દીપક આફ્રિકાવાલાએ આવેદનપત્ર આપી રજૂઆત કરી છે. ધક્કા ઓવારે નદીના કિનારે શનિવારી બજારના નામથી બજાર ભરાય છે. એ બજાર હવે ગાંધીબાગની પાછળના મેઇન રોડ ઉપર અને ગાંધીબાગના બંને છેડાના મેઇન રોડ ઉપર પણ બજાર ભરાવા લાગ્યું છે. અને શુક્રવારે જુમ્મા બજારના નામે સાંજથી બજાર ભરાય છે. આ બંને બજાર ગેરકાયદેસર બજાર ભરાય છે. કોઈ કાયદેસરની પરવાનગી કોઈને આપવામાં આવી નથી. આ બજારમાં એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ, અસામાજિક તત્વો લોકો પાસે વેચવા આવનારાઓ પાસે હપ્તા લે છે. કેટલાક લોકો લારીનું ભાડું લે છે, પલંગનું ભાડું લે છે, પોલીસના નામે, કોર્પોરેશનના નામે હપ્તા લે છે. અને આ બજારમાં ખરીદી કરવા આવનાર અથવા બજારમાં જોવા આવનાર લોકોના પાકીટો ચોરાય છે, મોબાઈલ ચોરાય છે. એ રીતે આ બંને બજારમાં ટોટલી અસામાજિક પ્રવૃત્તિઓ થાય છે. આ અસામાજિક પ્રવૃત્તિઓ અટકાવવા અને આ બંને ગેરકાયદેસરના બજારો બંધ કરાવવા માટે મેં વારંવાર અનેક વખત જે તે અધિકારીને રજૂઆત કરી છે, મેં પોલીસ કમિશનરને પણ રજૂઆત કરી છે, મ્યુનિસિપલ કમિશનરને પણ રજૂઆત કરી છે અને ટ્રાફિક કમિશનરને પણ રજૂઆત કરી છે, પરંતુ એનું કોઈ પરિણામ આવતું નથી. અંતે 2 દિવસ પહેલાં મેં રાજ્યના ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ ઝાલા અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી રૂપાણી સાહેબને પણ મેં લેખિતમાં ભલામણ કરેલી છે. આ બજાર ભરાવવાથી ટ્રાફિકની પણ ખૂબ જ મોટી સમસ્યા થાય છે. મકાઈ પુલથી ચોકમાં આવતા ટ્રાફિકના વાહન વ્યવહારો અટવાઈ જાય છે, ગંભીર પરિસ્થિતિ ટ્રાફિકની પેદા થાય છે. એ રીતે ટ્રાફિકની સમસ્યા અટકાવવા, અસામાજિક પ્રવૃત્તિ અટકાવવા, ગેરકાયદેસરનું બજાર બંધ કરવા માટે મેં લાગતા વળગતા તમામ અધિકારીઓને રજૂઆત કરી છે અને હું અપેક્ષા રાખું કે શહેરના હિતમાં આ બજારો બંધ થાય અને અસામાજિક પ્રવૃત્તિઓ અટકે. એક જ દિવસે એક જ પોલીસ મથકની હદમાં 7.5 કલાકના સમયગાળામાં બિલ્ડિંગ અને દિવાલ પડવાની 2 અલગ અલગ ઘટના બની છતાં સાપદરા મનુષ્યવધનો ગુનો એકમાં જ નોંધાયો છે. બુધવારે સવારે ધીરજ સંસ્થામાં દિવાલ પડતા એક કર્મચારીનું મોત થતાં તેમાં અકસ્માત મોતનો કેસ દાખલ કરાયો, જ્યારે સાંજે આદર્શ સોસાયટીમાં બિલ્ડિંગ પડી જતાં 2 મજૂરોના મોત કોન્ટ્રાક્ટર સામે સાપરાધ મનુષ્ય
વધનો ગુનો નોંધી તેની ધરપકડ પણ કરી લેવાય છે. બુધવારે સવારે 11 વાગે અઠવા ગેટ સ્થિત ધીરજ સંસમાં પહેલા માળે દિવાલ પડવાથી રૂપાસી વસાવાનું મોત થયું હતું, જે ધીરજ સંસમાં જ કામ કરતો હતો. આ ઘટનાના 7.5 કલાક પછી એટલે કે સાંજે 7.5 વાગે આદર્શ સોસાયટી આદર્શ પછાત વર્ગ સોસાયટીમાં પ્લોટ નંબર 560-10 મહેશ વનવાણીદાસ પટેલના નવા બંધાતા 2 માળનું મકાન જમીનદોસ્ત થયું હતું. તેમાં 2 મજૂરો ગણેશ દયારામ અને મનોજ દેશમુખના મોત થયા હતા. આ બંને ઘટના ઉમરા પોલીસ મથકની હદમાં ઘોડદરોડ પોલીસ ચોકીના વિસ્તારમાં બની છે, જેમાંથી એક ઘટનામાં દીપ કન્સ્ટ્રક્શનના માલિક કોન્ટ્રાક્ટર દીપક છુટાલાલ શાહ સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. ગઈકાલે આદર્શનગર સોસાયટી ઘોડધર રોડ પર આવેલ છે, જેની અંદર મોડી સાંજે એક નવું કન્સ્ટ્રક્શનનું કામ ચાલી રહ્યું હતું. એની અંદર અચિંતુ બીજા માળનો સ્લેબ તૂટી જતા એની અંદર 3 મજૂરો દટાયેલા હતા. એમાં એક મજૂરને જીવતો બહાર કાઢેલો છે, જેને સામાન્ય ઈજા થઈ રહી છે, જે હાલ સિવિલમાં સારવાર લઈ રહ્યા છે. અને બીજા 2 મજૂરોનો ઘટના સ્થળ ઉપર મરણ ગયેલ છે. આ કામના આરોપી કોન્ટ્રાક્ટર દીપકભાઈ શાહના વિરુદ્ધમાં ગુનાહિત 2 દરકારી બાબતનો ગુનો દાખલ કરેલ છે અને તેઓને અટક કરેલ છે. નાનપુરા જીવન ભારતી સ્કૂલના પ્રવૃત્તિ હોલમાં પોસ્ટ વિભાગ દ્વારા 2 દિવસીય ટિકિટ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શન તારીખ 23 ફેબ્રુઆરી અને આવતીકાલે 24 ફેબ્રુઆરી એમ 2 દિવસ યોજવામાં આવ્યું છે. આજે આ ટિકિટ પ્રદર્શનનું ઉદ્ઘાટન પોલીસ કમિશનર સતીશ શર્માના હસ્તે કરવામાં આવ્યું હતું, તેમજ આ પ્રસંગે ઉપસ્થિત સૌ મહાનુભાવોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં પોસ્ટ વિભાગના ઇતિહાસમાં છાપવામાં આવેલી જૂની પોસ્ટ ટિકિટો પ્રદર્શનમાં મૂકવામાં આવી છે, તેમજ પોસ્ટને લગતા સાહિત્ય સેમિનારનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આજે દિવસ દરમિયાન મોટી સંખ્યામાં લોકોએ આ પ્રદર્શનની મુલાકાત લીધી હતી અને વર્ષો જૂની ટિકિટો નિહાળી હતી. ખરવાસા નહેરમાંથી કજાણી બાળકીની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. ડોક્ટરના પ્રાથમિક તારણમાં બદકામ થયાની આશંકા સેવામાં આવી રહી છે અને આનાથી ફોરેન્સિક પીએમ માટે નમૂના મોકલાયા છે. કડોદરા નહેર સામે રહેતા સુનિલ તિવારીની 11 વર્ષની દીકરી અંજની પરિવાર સાથે ઝુલવા નહેર સામે રહેતી હતી, જે ગત 21મીના 3 વાગ્યાથી ગુમ હતી, જે અંગે પરિવારે પલસાણા પોલીસમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. જો કે આજે તેણીનો મૃતદેહ અલથાણથી એકલેરા જતી ખરવાસા નહેરમાંથી મળી આવ્યો હતો. નહેરમાં મૃત પડેલી બાળકી અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ સચિન પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને બાળકીને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડી હતી. બાળકીના રહસ્યમય મોત અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સુરત શહેરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા શાળાઓમાં વાલીદીની ઉજવણી કરવામાં આવી રહી છે. ગત તારીખે 21 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી દરમિયાન આ વાલીદીની ઉજવણી કરવામાં આવી રહી છે. રાંદેર ઝોન વિસ્તારમાં આવેલી મોરા ભાગળ સ્થિત નગર પ્રાથમિક શાળાથી વાલીદીના સમારોહનું ઉદ્ઘાટન રાજ્યમંત્રી કુમાર કાનાણીના હસ્તે કરવામાં આવ્યું હતું. આજે કતારગામ ઝોન સ્થિત કાસાનગર ગ્રાઉન્ડ ખાતે આવેલી શાળામાં ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થીઓ દ્વારા ઉત્સાહથી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી, જ્યારે શાળાના આચાર્ય શિક્ષકો તેમજ વાલીઓ ઉપરાંત ઉપસ્થિત અગ્રણી મહાનુભાવોએ વિદ્યાર્થીઓને વધાવી લીધા હતા. જ્યારે બાળકોમાં માતા પિતાના મહત્વ અને મૂલ્યના સંસ્કારના સિંચન માટે આ વાલીદીની ઉજવણી કરાઈ રહી છે. અને હવે જોઈએ સૌરાષ્ટ્ર રાજ્ય અને દેશ વિદેશના સમાચારો. રાજ્યની 8 તાલુકા પંચાયતમાં કોંગ્રેસ અને 7માં ભાજપનો વિજય. શિક્ષણ મંત્રીએ સ્પષ્ટ કહ્યું, ફી મામલે શાળાઓની મનમાની નહીં ચાલે. નીરવ મોદીના ઇમ્પોર્ટ ઘડિયાળોથી ભરેલા 60 કન્ટેનર જપ્ત કરાયા. ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ નહીં કરનારા કરદાતાની મુશ્કેલી વધશે. અને અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ નીરવ મોદી બ્રાન્ડ જ્વેલરીનો કોન્ટ્રાક્ટ રદ કર્યો, હવે પ્રચાર નહીં કરે. સમાચારો વિગતે.
નગરપાલિકાની ચૂંટણીઓ બાદ રાજ્યની બે જિલ્લા પંચાયત અને 17 તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણી માટે 21 ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાયું હતું. તાલુકા પંચાયતની ચૂંટણીમાં સરેરાશ 53% મતદાન થયું હતું, તો જિલ્લા પંચાયતની ચૂંટણીમાં 51% મતદાન નોંધાયું હતું, જેની આજે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. 17 તાલુકા પંચાયતમાંથી કોંગ્રેસને 8 અને બીજેપીને 7 તાલુકા પંચાયતમાં સત્તા મળી છે, જ્યારે દિયોદર અને લાખણી તાલુકા પંચાયતમાં ટ્રાય થઈ છે. જ્યારે બે જિલ્લા પંચાયતોમાંથી બનાસકાંઠા જિલ્લા પંચાયતમાં કોંગ્રેસને સત્તા મળી છે. બનાસકાંઠાની 66 બેઠકોમાં કોંગ્રેસને 36 બેઠકો અને બીજેપીને 30 બેઠકો મળી છે, તો બીજી તરફ ખેડા જિલ્લા પંચાયતમાં ભાજપનો ફગવો લહેરાયો છે. જિલ્લા પંચાયતની કુલ 44 બેઠકોમાંથી બીજેપીને 28 અને કોંગ્રેસને 16 બેઠકો મળી છે. ગાંધીનગર તાલુકા પંચાયતમાં કોંગ્રેસનું શાસન 36 બેઠકોમાંથી કોંગ્રેસ 18, બીજેપી 15 અને અપક્ષ 3 બેઠકો મેળવવામાં સફળ રહ્યા. આ સિવાય જિલ્લા પંચાયતની 5 બેઠકોની પેટાચૂંટણીમાં ભાજપને 3 અને કોંગ્રેસને 2 બેઠક મળી છે. આ પહેલા કોંગ્રેસ પાસે 3 બેઠક હતી, આમ બીજેપી 1 બેઠક વધુ જીતી હતી. તેમાં તાપી, સુરેન્દ્રનગર અને ભાવનગરના બીજેપી, જ્યારે આણંદ અને ભરૂચમાં કોંગ્રેસ જીતી છે. વિદ્યાર્થીઓને હોલ ટિકિટ ના આપવા અને શાળાઓ દ્વારા ચલાવવામાં આવી રહેલી મનમાનીને લઈને રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ એક પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે કોઈ પણ સ્કૂલની મનમાની ચલાવી લેવામાં નહીં આવે. અને શિક્ષણ મંત્રીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનને આવકારું છું, મનમાની ચલાવતી શાળાઓ સામે પગલાં લેવામાં આવશે, ફીને લઈ કોઈ પણ વિદ્યાર્થીઓનું ભાવિ બગડવું જોઈએ નહીં. રાજ્ય સરકારે સમિતિની રચના કરી છે, બંને પક્ષોએ વચગાળાના આદેશનું પાલન કરવું પડશે, કાયદાનો અમલ 2017-18 થી જ કરવો પડશે. તેઓએ વધુમાં કહ્યું કે હાઈકોર્ટના ચીફ જસ્ટિસની સલાહ લઈને સમિતિ કામ કરશે, નવી વ્યવસ્થા થાય ત્યાં સુધી શાળાઓ નિયત ફી લઈ શકશે. શાળાઓના વલણથી સરકાર નારાજ છે, કેટલીક શાળાઓ ફી નહીં ભરવાને કારણે પરીક્ષાની હોલ ટિકિટ રોકવાની ધમકી આપે છે, તે બાબતે સંપૂર્ણ ગેરવ્યાજબી છે. ફી બાકી હોવાને કારણે હોલ ટિકિટ ના આપવાની બાબત કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં. વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા કરવાનું કૃત્ય થશે તો રાજ્ય સરકારે ગંભીરતાથી નોંધ નિયમ મુજબ આકરા નિર્ણય લેતા અચકાશે નહીં. શિક્ષણ મંત્રીએ શાળા સંચાલકોને આ વચગાળાના હુકમને પ્રેમથી સ્વીકારી લઈ ઝડપથી અમલ કરવા માટે કહ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે કોઈ પણ સ્કૂલની મનમાની ચલાવી લેવામાં આવશે નહીં. શિક્ષણ મંત્રીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનને આવકારું છું, મનમાની ચલાવતી શાળાઓ સામે પગલાં લેવામાં આવશે, ફી લઈને કોઈ પણ વિદ્યાર્થીનું ભાવિ બગડવું ન જોઈએ. રાજ્ય સરકારે સમિતિની રચના કરી છે, બંને પક્ષોએ વચગાળાના આદેશનું પાલન કરવું પડશે, કાયદાનો અમલ 2017-18 થી જ કરવો પડશે. તે વધુમાં કહ્યું કે હાઈકોર્ટના ચીફ જસ્ટિસને સલાહ લઈને સમિતિ કામ કરશે. પંજાબ નેશનલ બેંકમાં થયેલા 11,356 કરોડ રૂપિયાના ગોટાળામાં 9મા દિવસે પણ કાર્યવાહી ચાલુ છે. ઈડીએ શુક્રવારે નીરવ મોદીના 30 કરોડ રૂપિયા બેલેન્સવાળા બેંક એકાઉન્ટ્સ, 13.86 કરોડ રૂપિયા મૂલ્યના શેર અને ઇમ્પોર્ટેડ ઘડિયાળોથી ભરેલા 60 કન્ટેનર જપ્ત કર્યા અને સ્ટીલના 176 કબાટ જપ્ત કર્યા છે. આ પહેલા ગુરુવારે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયાએ પણ એક્શન લેવાનું શરૂ કર્યું છે. તેમણે આરબીઆઈ પાસેથી રૂપિયા 2,000 કરોડ સુધીની લોનના ડિફોલ્ટરનું લિસ્ટ માંગ્યું છે. તે સાથે જ પીએનબી અને ગીતાંજલિ જેમ્સ કંપનીને શોકોઝ નોટિસ આપી છે. પીએનબીના ડેપ્યુટી જનરલ મેનેજરને સમન્સ આપવામાં આવ્યું છે. નોંધનીય છે કે પીએનબી લોન ફ્રોડ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરોએ અને સીબીઆઈ હીરા વેપારી નીરવ મોદી અને ગીતાંજલિ ગ્રુપ પર કાર્યવાહી કરી રહ્યા છે. પીએનબીના ડેપ્યુટી જનરલ મેનેજરને સમન્સ જાહેર કરવામાં આવ્યું છે. આ કેસ સાથે જોડાયેલી એફઆઈઆર અને કોપી અને ફ્રોડ સાથે જોડાયેલી માહિતી મંગાવવામાં આવી છે. લેટર જાહેર કરીને સેબી, સીબીઆઈ, ઈડી અને પંજાબ નેશનલ બેંક પાસેથી ફ્રોડની માહિતી મંગાવવામાં આવી છે. 15 ફેબ્રુઆરી જાહેર કરેલા આ લેટરમાં તપાસ એજન્સી પાસેથી ફ્રોડમાં કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટ અથવા કોઈ ફર્મ સાથે જોડાયેલું હોવાની પણ શંકા છે. જે કરદાતાઓએ નાણાકીય વર્ષ 2016-17ના આવકવેરા રિટર્ન નથી ભર્યા તેમણે 31 માર્ચ સુધીમાં તે ભરી દેવા જરૂરી છે, કારણ કે આ વખતે સરકારે નાણાકીય વર્ષ પૂર્ણ થયાના 2 વર્ષ સુધી આવકવેરા રિટર્ન ભરવાની મર્યાદા ઘટાડી દીધી છે. આવકવેરા વિભાગે કરદાતાઓને ઈમેલ અને એસએમએસ દ્વારા 31 માર્ચ સુધીમાં આવકવેરા રિટર્ન ભરવાની જાણ કરવાનું પણ શરૂ કરી દીધું છે. જોકે 31 માર્ચ સુધીમાં 2016-17નું રિટર્ન ભરવામાં નહીં આવે તો તેવા કરદાતાને લોન મેળવવામાં મુશ્કેલી થશે અને વિઝામાં પણ સમસ્યાનો સામનો કરવો પડશે. ઉપરાંત વેપારીઓ પોતાનો લોસ પણ કરી ફોરવર્ડ નહીં કરી શકે. નિયમ મુજબ જે કરદાતાઓની આવક મુક્તિ મર્યાદાથી વધારે હોય તેમણે રિટર્ન ભરવા આવશ્યક છે. સાથોસાથ જેમની આવક મુક્તિ મર્યાદાથી ઓછી હોય પરંતુ નોટબંધી વખતે નોંધપાત્ર રકમ ખાતામાં જમા કરાવી હોય તો તેમણે પણ નાણાકીય વર્ષ 2016-17નું રિટર્ન ભરવું જરૂરી છે. અત્યાર સુધી લાગુ પડતું એસેસમેન્ટ વર્ષ પૂર્ણ થયા બાદ વધુ 1 વર્ષ સુધી વિલંબિત આવકવેરા રિટર્ન ભરી શકાતું નથી, પરંતુ હવે આ વખતે એસેસમેન્ટ વર્ષ પૂર્ણ થવા સાથે જ રિટર્ન ભરવાનો સમય પૂર્ણ થઈ જશે. જો નાણાકીય વર્ષ 2016-17નું રિટર્ન 31 માર્ચ સુધીમાં ભરવામાં નહીં આવે તો પેનલ્ટી કે લેટ ફી સાથે પણ રિટર્ન નહીં ભરી શકાય અને આવકવેરા વિભાગના પગલાં માટે તૈયાર રહેવું પડશે.
કેટલાક નિષ્ણાતોએ પેનલ્ટી સાથે પણ રિટર્ન ભરવા દેવું જોઈએ એમ જણાવ્યું છે, જ્યારે કેટલાકના મતે સરકારે અગાઉ જ આ જાહેરાત કરી હોવાથી એક્સટેન્શનની આવશ્યકતા નહીં હોવાનું કહ્યું છે. પીએનબીમાં 11,356 કરોડના ફ્રોડ કેસમાં ફસાયેલા હીરાના વેપારી નીરવ મોદી સાથે પ્રિયંકા ચોપરાએ કોન્ટ્રાક્ટ તોડી નાખ્યા છે. હવે તે નીરવ મોદી કંપની માટે પ્રચાર કરશે નહીં. શુક્રવારે આ માહિતી પ્રિયંકા ચોપરાના પ્રવક્તા દ્વારા આપવામાં આવી છે. પ્રિયંકા ચોપરા નીરવ મોદીની બ્રાન્ડની ઘણી જાહેરાતોમાં જોવા મળી હતી. નોંધનીય છે કે દેશમાં બેંક ઇન્ડસ્ટ્રીના સૌથી મોટા ફ્રોડમાં નીરવ મોદી મુખ્ય આરોપી છે. સીબીઆઈ નીરવ મોદી અને ગીતાંજલિ જેમ્સના માલિક મેહુલ ચોકસી સહિત અન્ય આરોપી સામે મની લોન્ડરિંગના 2 કેસ દાખલ કરી દીધા છે. 9 દિવસથી તેમના વિવિધ ઠેકાણા પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. પ્રિયંકા ચોપરાનો નીરવ મોદી બ્રાન્ડ સાથે કોન્ટ્રાક્ટ હતો અને તે નીરવ મોદી બ્રાન્ડની જ્વેલરી માટે પ્રચાર કરતી હતી. તે બ્રાન્ડ એમ્બેસેડર સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે ઘણી જ્વેલરીની જાહેરાતમાં પણ જોવા મળી હતી. નીરવ મોદી બ્રાન્ડની જ્વેલરીને હોલિવૂડ એક્ટ્રેસ કેન્ટ વિન્સલેટ અને તારાજી હેન્સન, કાલી ક્રુઝ, વાયોલા ડેવિસ, બોલિવૂડમાંથી પ્રિયંકા ચોપરા, અનુષ્કા શર્મા અને ઘણી ઇન્ટરનેશનલ મોડેલ ઓસ્કાર ઇવેન્ટમાં નીરવ મોદી બ્રાન્ડની જ્વેલરી પહેરી ચૂકી છે. તેમાંથી ઘણી મોડેલ નીરવ મોદી બ્રાન્ડ એમ્બેસેડર પણ રહી છે. અને હવે સમાચારના અંતે એક નજર મુખ્ય સમાચાર પર. મોટા વરાછાથી નાના વરાછા વચ્ચે તાપી નદી પર વધુ એક બ્રિજ બનાવાશે. રૂપિયા 5 લાખની લાંચના કેસમાં ભાજપની મહિલા કોર્પોરેટર મીના રાઠોડની ધરપકડ. આ વખતે વધુ સંપત્તિ અંગે થશે તપાસ. સચિન એસડીઝેડમાં નીરવ મોદીના ડાયમંડ યુનિટમાં કામ કરતા 2200 કર્મચારી બેકાર થયા. લાલ દરવાજા ખાતે ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડનાર ઝડપાયા. સુરત મેરેથોન માટે વડાપ્રધાન મોદી પધારશે. અલગ અલગ રસ્તા બંધ કરવા જાહેરનામું. અને અમરોલી પોલીસે દરોડા પાડતા જુગારીઓ ત્રીજા માળેથી કૂદી રાહદારી પર પડ્યો. તો હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવી ખબરો સાથે ફરી મળીશું. નમસ્કાર.